થોડી શરમ કરો તમે બે. કેમ માર્યું તમારો વિડીયો ની? તમારી જેવા રાક્ષસ લોકો તમારા વિડીયો 10 લાખ લોકો જોઈ લીધો. આ અત્યારે લાઈવ એટલા માટે કરું છું કે ગુજરાત માં મોસ્ટલી વડીલો ની હાલત આવી જ છે. લોકો હેરાન થાય છે આવી રીતના. અમે લોકો નું એટલી મહેનત થી ઘર બનાવ્યું છે, એટલી મહેનત કરીને આવા દાદા ને આવા રાક્ષસ લોકો મારે છે. બધી વસ્તુ થાય પગે લાગવામાં મને તમને કોઈ અધિકાર નથી પગે લાગવાનો. આને બતાવો, આ મેન છે. તમે બે પહેલી વાત સાંભળી લો, તમને બે ના કેવા મુજબ મેં ન્યા સુધી વિડીયો માં દેખાડ્યું કે તમે આર્થિક મદદ કરી છે, તમે બે એક રૂપિયો નથી આપ્યો. તમે હિંમત હુકમ કરી મારવાની? મારો હુકમ તમે વિડીયો માં આવી ગયા છો ને, હવે બોલો માં હાથ ઉપાડવાની? ગુજરાત માં મોસ્ટલી વડીલો ની હાલત આવી જ છે અને આપણે કોઈ બોલતા નથી. તમને શરમ આવી જોઈ? કેમ ભાઈ, તારા બાપ નું ખાઈ છે? રાક્ષસ ના પેટ ના કોઈ હાથ ડાટી નો નહી. તમારી જેવા લોકો છે ને સમાજ માં બેનકાબ થવા જોઈ. હુકામ બંધ કરી દાદાની. આ માણસો બે રાજુલામાં બિલોંગ કરે છે, શ્યામ અને ઘનશ્યામભાઈ. બંધ થઈ જાઓ તમે. હું જવાન છોકરો કેવાય? 95 વર્ષ ના તારા દાદા, તને શરમ આવી જોઈ? તારા લટિયા પટિયા તું રાખશો? તારા લટિયા પટિયા તું રાખશો? તું કોઈ કામ નો કેવા? તારા દાદા ને આ વિડીયો માં બોલે છે. તું તને છે ને, તું બંધ થઈ જા, તું બચાવ કર માં. તમે આવીને હું જોયું બે? તમારા બાપા શું બોલે ખબર? આ મને મારી નાખશે, મને મારી નાખશે, મને બોલે મને મારી નાખશે. ટિફિન લેવાય ગયો હતો, જમવાનો બહાર નીકળી ગયા, હાથમાં જાય છે, દબી જાય છે. કોણ કે આ ભાઈ? તારું છે ને, તને તો તારા નામ તું કલંક કેવા, રાજુલા નો કલંક કેવા, તું કઈ બોલતો નથી ને? બાપા ને ટિફિન નથી દીધું બરાબર? અમે અમારી મેન વિલન આ છે, આ છે ને મેન વિલન છે. બતાવો તમને ક્યાં વાગ્યું દાદા? હા દાદા ની હાલત જોવો તમે. તમને આ મજા આવે પણ આ રાક્ષસો તમને હેરાન કરે. આ તમને હેરાન કરે રાક્ષસો? તમને
કોણ કે ઈ કે દવા પીને મત લે જા કે ભલે આઈને મરી જાતો કે મરી જાવાય મારી બાઈક લઈને ગાડી લઈને જો કાકા તમે બોલો માં કાઈ તમે બોલો માં નકર લેવાન દેવા વગર અટવાઈ જાઓ તમે રાક્ષસ નથી અમે બાપ ને મારી એમ કઈ લીધું કે રેકોર્ડિંગ ઉતારી કે આવા ભવાડા કે જોમાં કે કોઈ નહીં કે એટલી મહેનત અમે કરી, 7 દિવસ હેરાન થયા અમે રાજુલા ના મફતપુરા માં દાદા માટે ભાવ થી ઘર બનાવ્યું અમે બધાએ. જે માણસ પ્રમુખ સ્વામીજી મહારાજ આરે રહેતા હોય, જે માણસ પાંડુરંગ શાસ્ત્રી ની દાઢી કરતા હોય ને એવા માણસ ની જો આવી હાલત હોય ને તો આપણે તમામ લોકોને શરમ લેવા જેવી વાત કહેવાય. અને રાજુલાના તમામ લોકોને કહું છું કે આ દાદાને ન્યાય અપાવો. હેરાન થાય છે લોકો. અને ગુજરાતમાં મોટા ભાગના જેટલા વડીલો છે ને એની હાલત ઓલમોસ્ટ આવી છે. અને જે વડીલોની હાલત આવી થાય ને તો એ આપણા બધાના અધિકારમાં આવે, આપણા બધાની જવાબદારીમાં આવે કે આપણે આ બધાને ન્યાય અપાવો જોઈએ. તમારે 1 રૂપિયો ખર્ચવાનો હોય ને તો આવી રીતના હેરાન ન કરાય. હે ભાઈ, તમારા બાપા શું બોલે ખબર? એ આ મને મારી નાખશે, એ મને ઘૂસતા મારે, એ મારો ગળું દબાવે. તમારો 4 મિનિટ નો વિડીયો છે, બોલો વિડીયો બતાવી દો. તમારો ભાઈ શું બોલે ખબર? મારી જ નાખે ને, પૂછા વગર નો બહાર કા નીકળો. તમારા બાપા નો વાક એટલો હતો કે પૂછા વગર બહાર ગયા એટલે આવી રીતના મારવાના. અને તમે એની તરફદારી કરો છો, વિડીયોમાં આવે છે. તમે છે ને, જો આમાં તમે નો ને તો તમારા તમારા ભાઈને સમજાવવાનો અધિકાર છે તમારો. તમે નથી, તમે તો માયરા કેમ? તો આને બચાવવામાં તમે 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 માયરા કેમ? એને તો આ લોહી ક્યાંથી નીકળ્યું? અરે ભાઈ રેવા દો. તમે ઈ વિડીયો માં બોલે છે મારું ગળું દબાયું, મને ઢીકા માર્યા. તમે કેટલા ગુસ્સા કેટલા માર્યા? કાઈ કર્યું નથી. એના વિડીયો બતાવીને ભાઈ તમે, ભાઈ તમે બાપા ગાંડા થઈ ગયા. તમે બોલો માં કાઈ અત્યારે? ભાઈ કાયદેસર ની કાર્યવાહી થાય બેટા. તું અત્યારે એમ ક્યાંય, તમે દર વખતે તમારા બાપ ને મૂકી જાવ છો ને બધું વસ્તુ થાય અહીંયા કે તમે રાજુલા માં શું કરો છો? વકીલે આવી ગયા છે, હમણાં પોલીસે આવે છે. બહાર જવું છું તો એનો જવા દીધે કે ન જવાનું કે આઈને બે હો રે ન જવા દીધો. અમે બાવડું પકડી મારી બાઈક લઈને કે દવાખાને નથી લઈ જવાનું, દવાખાને મરી ભલે જાય કે તારે નથી લઈ જવાનું. દાદા સારું છે ને? સારું ને? સારું છે ને? મને બહુ મજા આવે, મજા આવે છે ને? તીન ચિંતા કરતા નહી તમે? પાણી બાણી પીવું તમારે? ચિંતા ન કરતા, બહુ સારું છે. મજબૂત કામ થઈ ગયું ભાઈ, આવું કામ હવા પાણી ન્યા આવે છૂકું ક્યાં ચિંતા કરતા નહી તમે? પેલી વાત તો છે ને ભાઈ, ઈ વિડીયો અમે ઇન્સ્ટન્ટ ફેસબુક માં નાખી દીધો. 50,000 લોકો હવે ભોગી ગયો, કઈ કરવાનો હવે ભોગી ગયો. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે લોકોની, લોકો અત્યારે 11,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આપણને. તમામ 11,000 લોકોને કહું છું કે આ વિડીયો, આ શેર, આ લાઈવ તમામ લોકોને શેર કરો. જે બી ગામડાઓમાં દાદાઓની વડીલોની હાલત ખરાબ છે ને એ બધા લોકોને કહો કે આગળ આવો, આવા તમામ રાક્ષસો માટે આગળ આવો. તમે કોઈના બાપ થી બીવાની જરૂર નથી આપણે. આ લાઈવ અત્યારે 11,000 લોકો જોવે છે. તમામ લોકોને હું વિનંતી કરું છું કે શેર કરો.
મેક્સિમમ લોકો સુધી આ લાઈવ ને શેર કરો. અમે આ દિવસ જોવાટું આ ઘર નતું બન્યો મેમ. અને જે લોકો પોતાના વડીલોને મારતા હોય કે આજુબાજુ વાળા તમામ લોકોને કહું છું, વિડીયો બનાવીને મોકલો, વિડીયો બનાવો. તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ પર અત્યાચાર થાય છે, તમે હકથી વિડીયો બનાવો. જે લોકો એમ કે ભાઈ દેખાડો કરે છે તો દેખાડો કરો, લોકો સુધી પહોંચાડો વિડીયો. તમે લોકોને શેર કરશો, લોકોને વિડીયો પહોંચાડશો ને તો એ બી એક મોટી સેવા છે. તમારી આજુબાજુમાં કોઈ પણ વડીલો પર અત્યાચાર થાય છે, તમે એનો વિડીયો બનાવો, પોલીસ સ્ટેશને મોકલો, લાગતા વળગતાને મોકલો, તમામ સોશિયલ મીડિયામાં અપલોડ કરો. આવા નાગા લોકો બેનકાબ થવા જોઈ. આ હાટું અમે ઘર બનાવ્યું હતું. નંગ ક્યાં છે? નંગ કાકા બેઠો. માફી માંગવાની બદલે તમે એમ કહો છો કે પડી ગયા ના તે. તો હું આ હવા માંથી લોહી નીકળ્યા. અરે બંધ થઈ જાવ બોલાવી મોઢે થી. અરે પડી ગયા, મેં કઈ કર્યું નથી. અમારે પોલીસ આવશે ને, અમે વાહ હતા ને તય પણ તમે અહીંથી ગગલાવતા હતા. હું સામે હતો ક્યાં? દાળ ભાત મેં દીધા કે દાળ ભાત એને દેવાના નથી કે મને અહીં લાવી મૂકી દેવી. પછી મને દાળ ભાત કેમ દેવાનું કીધું? બધું આપે છે તો ના કેમ પડી દાળ ભાત દેવાનું? આ વિડીયો રહ્યો હું બાંધુ છું, તમે જોઈ લો. દાદા ને આસકી લેશે તારી કે નાના છે. ખરેખર શરમ આવી જાય. તમે નિર્દોષ છો, તમે તમે નિર્દોષ હો ને તો તમારે તમારા ભાઈ ને કહેવાની ફરજ આવે કે તું ભૂલ કેટ છો એમ. કેમ મગજ છે એટલે? આ તમે લાઈવ માં જોવો મિત્રો, આ રાક્ષસ ખાવાનું ખાય છે ને દાદા એમનામ બેઠા. જમવાનું વડીલ મેં દીધું, વિડીયો બતાડું તમને દીધું. અને અને એક મિનિટ, આ વ્યક્તિ છે ને એને પસ્તાવો કઈ નથી. રાક્ષસ છે, રાક્ષસ. કાયદેસર કરી આને ગમ ઘુમાઈ નાખવાની જરૂર છે. અને કાયદેસર અહીંથી નીકળો. આ મોટો એ દાદા ભાઈ છે, એના દાદા નો છોકરા નો છોકરો છે. એમ કે અહીંથી તમે નીકળો, તમે અમે બદનામી નો કાયદો. અરે કજુરભાઈ એને લડી લેવું. કજુરભાઈ કોઈ નું ખરાબ નથી કર્યું. એક નિરધારી બાપા છે, એના દીકરા બનીને ઉભા રહ્યા છે. દાદા ના બે બે દીકરા છે. તો કેમ ભાઈ લડી લેવો? એટલે કજુરભાઈ લડી લેવો. ભાઈ તમારા વિડીયો છે. અમે દાદા ને ઉભા કરીને અંદર લાવ્યા તો અમને ધક્કા મારીને કાઢી તો કેમ ખોટું કેમ બોલ્યા અત્યારે? એક મિનિટ, દાદા ને કેટલા ગુસ્સા કેટલા માર્યા? માર્યું કેટલું કેજો. ઠોહા માર્યા. કેમ હવે ઠોહા પર આવ્યા? હે કેમ ગળું કેમ પકડ્યું? શું કામ કર્યું એવું? કરવું જોઈએ તમારે. મિત્રો એક બહુ સાચી વાત કરું ને તો દુઃખ ની વાત ઈ કહેવાય કે જયારે આવું થાય ને ત્યારે આપડે ઉભા નથી રહેતા ને. દુઃખ ની વાત ઈ કહેવાય. ખજુરભાઈ હું કેતા તો માફી માંગી લઉં. બીજી વાર અત્યારે હમણાં પોલીસ આવે ને પછી આપડે બધું આગળ આગળ કાર્યવાહી પછી કરે. ના 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 ના. મિત્રો બસ સપોર્ટ કરતા રહેજો અને મેક્સિમમ આ વિડીયો શેર કરો. અત્યારે 13,000 લોકો આપને લાઈવ જોઈ રહ્યા છે. તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ શેર મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. ગુજરાતમાં જે પણ વડીલો સલામત નથી તમામ લોકોને મારે કહેવાનું છે કે લોકોનો વિડીયો બનાવો, લોકો સુધી વાત પહોંચાડો. તમને કોઈ હેરાન કરે છે, સલામત નથી તો લોકો સુધી તમારી વાત પહોંચાડો. કોઈને અધિકાર નથી તમને મારવાનો.
એટલે જે પણ હોય આજુબાજુમાં જે પણ વડીલો રહેતા હોય આજુબાજુમાં જે પણ ફેમિલી મેમ્બર રહેતા હોય પાડોશી રહેતા હોય તમારા વડીલોનો અત્યાચાર થતો હોય આજુબાજુમાં તો તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એના વિડીયો બનાવો ને આવા તમામ નાગા લોકોને ખુલ્લા પાડો.